ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमिदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पांचवो अध्याय एकवीसमो श्लोक। बाह्य स्पर्शेष्व सक्तात्मा बाह्य स्पर्शेष्व सक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् स ब्रह्मयोगयुक्तात्मा ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते सुखमक्षयमश्नुते। ये हि संस्पर्शजा भोगाः ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते दुःखयोनय एव ते। आद्यन्तवन्तकौन्तेय आद्यन्तवन्तकौन्तेय न ते शूरमते बुधः न ते शूरमते बुधः। सतत भगवान आपने सुखी थवानो अक्षय सुखनी प्राप्ति माटेनो उपाय बताई रहा छे। अपने जोता था ए प्रमाणे के विषयना विषयनी अंदर कोई पण विषयो नथी के जेमा प्रिय होय के अप्रिय होय। भगवाने जगत ने जे हेतु थी बनाव्यु छे एमा कोई प्रिय के अप्रिय विषय बनाव्यु नथी। पण भगवाने बनावेला आ जगत में आपणो विषाद आपण जे अल्पता छे एना पर आरोप करीए छे ए विषाद ने दूर करवा माटे ए अल्पता ने दूर करवा माटे आपणे आरोप करीए छे। अने पछी
કેવો આરોપ કરીએ છીએ કે જે વિષયની પાસે આપણે માગણી કરીએ છીએ, જે વસ્તુ એનામાં નથી એની આપણે માગણી કરીએ છીએ, એટલે કે એને કહીએ છીએ આશક્તિ, અથવા તો ભ્રમ ઊભો કરીએ છીએ અને જગતને ખરેખર આપણે માણી શકતા જ નથી. ભૂખ જગતના પદાર્થો આપણને કીધું ને ભૌતિક વસ્તુ માટે છે. ભૂખ લાગી છે, તરસ લાગી છે તો પાણી છે, પણ મને આવું નહીં, આ પ્રકારનું પાણી હોય તો જ મારી તરસ છીપે. ભૂખ લાગી છે પણ મને આ મળે તો જ, રોજ રોટલી ખાવાની, રાજુ તો સાંજે તો પીઝા હોવા જોઈએ, કંઈક નવું જોઈ તો જ મારી ભૂખ સંતોષાય. એ શું છે? મેં કરેલો આરોપ. ભગવાને જગત બનાવ્યું છે, ભૂખને સંતોષવા માટે પદાર્થો બનાવ્યા છે, પણ મેં એના પર આરોપ કર્યો. અને એ જ માટે ભગવાન કહે છે વિવેકની જરૂર છે. મેં કોઈ વસ્તુ પ્રિય પણ નથી બનાવી કે અપ્રિય બનાવી નથી, તે તારી જાતે એમાં કલ્પના કરી છે, આ વસ્તુ પ્રિય છે, આ વસ્તુ અપ્રિય છે. એટલે એ સમજવાની જરૂર છે, વસ્તુનો સંપૂર્ણ ત્યાગ કરવાની જરૂર નથી. વિવેક સતત ભગવાન આપણે બતાવે છે કે રાગ દ્વેષમાંથી મુક્ત, કારણ કે તો જ તને જીવનમાં પ્રસન્નતા આવશે. ન પ્રરુષે પ્રિયમ પ્રાપ્ય, એટલે કે શું? પ્રિયની પ્રાપ્તિથી હર્ષ થતો નથી, અપ્રિયની પ્રાપ્તિથી વિષાદ થતો નથી. એનો અર્થ એ થયો કે એના માટે કોઈ પ્રિય કે અપ્રિય વસ્તુ જ નથી, તો જ બની શકે ને. એટલે કે એનામાં કોઈ વસ્તુ માટે રાગ કે દ્વેષ નથી. બસ આ સમજવાની જરૂર છે, જે વસ્તુ માટેની આકર્ષણ કે જે આશક્તિ, અથવા તો આપણે કહીએ કે ખોટો નિર્ણય, ભ્રમ, મોહમાંથી મુક્ત થવાની જરૂર છે, તો જ તું અક્ષય સુખની પ્રાપ્તિ કરીશ, નહીં તો તું એનાથી વંચિત રહી જઈશ. એ ટૂંકમાં વિષયની આસક્તિ, એમાંથી મુક્ત થવાનું. જેમ કહે બાહ્ય સ્પર્શે અશક્ત આત્મા મિંદતી આત્મની યસુખમ, બાહ્ય સ્પર્શથી, સ્પર્શ એટલે એનું સંપર્કની ના નથી પાડતા, પણ આપણે શું કીધું અવિવેકની ના પાડે છે. જે આશક્તિથી જન્મેલું જે છે આપણે સુખ છે, એ તને દુઃખદાયક બનવાનું છે. અને એટલા માટે વિષયમાં જે આશક્તિનો ભાવ ઊભો કરવો, એટલે કે એના માટે વિવેક જાગૃત કરવું. વસ્તુને સાવ છોડી દેવાની નહીં, આ ખાવું છું, મારી ભૂખને સંતોષીશ નહીં, ભૂખ્યા રહેવું, ન ખાવું, અથવા તો હમણાં કાચું ખાવું, એમાંય વિવેકની જરૂર છે. તો કહું અમુક ઉંમર પછી કાચું તમે તમારા શરીરને અનુકૂળ ન જ આવે. અને મેં જોયું છે કે એવું બધું આમ ચાવીને કાચા બધા ખાધા, પછી દાંત બગડી ગયા. વિવેક, આ તો જસ્ટ એક નાનકડી વાત કરું છું, એ દરેક જગ્યાએ ભગવાન આપણને વિવેક આપે છે કે બાહ્ય સ્પર્શથી અશક્ત આત્મા મિંદતી આત્મની યસ સુખમ. એટલે ગઈ વખતે આપણે જોયું હતું કે 21મા શ્લોકમાં બે પ્રકારના સુખની ભગવાન વાત કરે છે. પહેલી લીટીમાં એમ કહ્યું કે જે જગતના સ્પર્શ, બાહ્ય સ્પર્શ શું, એટલે બહારના સ્પર્શ સાથે કેવો સંબંધ છે? અશક્ત આત્મા, આસક્તિ રહિતનો સંબંધ. જેવું જગત જેવું છે એવું માનવાનું, એને કહે છે તો શું થશે? મિંદતી આત્મની અસુખમ, જે આત્મા અંતઃકરણનું જે સુખ છે, જે પ્રસન્નતા છે, એ પ્રગટ થશે. પણ મોટે ભાગે આપણે તો કહું ને ઝોલા જ ખાતા, બે કાં તો આ વસ્તુ મારા માટે પ્રિય છે, કાં તો મારા માટે અપ્રિય છે. એ જો મેં ધાર્યું હતું એ પ્રમાણે પેલી વ્યક્તિ ન કરે, એટલે આપણી સાથે સંબંધ છોડી, તરત જ છેડો ફાડી નાખીએ. પણ એને તને કેટલીક વાર ઉપયોગી થયો છે કે નહીં? ના, મેં કહ્યું એ પ્રમાણે ન થયું એટલે છોડી દીધું. એટલે સ્વામીજી કે ડોન્ટ થ્રો બેબી વિથ બાથ વોટર. બાળકને તમે ટબમાં નવડાવો છો ત્યારે બંને વસ્તુ નથી ફેંકતા, પાણી ફેંકો છો, પણ મોટે ભાગે આપણે બંને વસ્તુ ફેંકી દીધી. જગતની સાથે કેવી રીતે સંપર્ક કરવો એ આપણને ભગવાન બતાવે છે. એટલે વિષયનો તિરસ્કાર કરવાની વાત નથી કરતા ભગવાન, પણ આશક્તિનો ત્યાગ કરવાની વાત કરે છે. એટલે આપણે જોયું કે સબ બ્રહ્મયોગ, પહેલામાં મનની પ્રસન્નતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? જ્યારે જગત સાથેનો સંબંધ તારો આશક્તિનો નહીં હોય ત્યારે. તો તને આશક્તિ નહીં હોય તો જગત જેવું છે એવું માણી શકીશ, એટલે કે તારો આગ્રહ નહીં હોય. નહીંતર આપણે શું આમ થવું જોઈએ, પેલું થવું જોઈએ, એ ના થાય એટલે આપણે દુઃખી થઈ જઈએ.
પણ જ્યારે નહીં હોય ત્યારે આત્મની યત સુખ મિંદતી. અને પછી બીજું કીધું કે એ પછી સબ્રહ્મયોગ યુક્તાત્મા, અને એ પછી અંતઃકરણની પ્રસન્નતા થશે ત્યારે બ્રહ્મજ્ઞાન માટેની જિજ્ઞાસા થશે, અને જ્ઞાનથી તારા મન નિષ્ઠા આવશે ત્યારે બ્રહ્મયોગ યુક્તાત્મા, બ્રહ્મજ્ઞાનમાં જે યોગ નિષ્ઠ છે એવી વ્યક્તિ અક્ષયમ સુખ અશ્નુતે, આત્માનું જે અક્ષય જે ક્યારેય નાશ ન થાય એવું, એટલે કે પોતાના સ્વરૂપમાં એ સ્થિત થશે. સુખ એ મારું સ્વરૂપ છે, આનંદ એ મારું સ્વરૂપ છે, એમાં તું સ્થિત થઈશ. એ આપણે બહુ વિસ્તારથી વાત કરેલી. અને પછી આપણે જોયું 22મા શ્લોકમાં ભગવાન શું કહે છે, એહી સંસ્પર્શજા ભોગાઃ દુઃખયોનય એવ તે. એટલે ભગવાન કહે છે એહી જે હિ યસ્માત હિ યસ્માત, કારણ કે સંસ્પર્શજા વિષય અને ઇન્દ્રિયના સ્પર્શમાંથી જન્મેલા. ખ્યાલ આવ્યો, આ ગઈ વખતે પણ કીધું કે આ વિવેક ન હોય તો આપણે કંઈ બધું ફેંકી દો. ખાતો અહીંયા સંબોધ જ આ શ્લોકને સમજવાની જરૂર છે, કારણ કે આના અર્થઘટન પણ ખૂબ જ ખોટા થઈ ગયા થતા હોય છે. એટલે કહે છે કે એહી સંસ્પર્શ જા ભોગા, ઇન્દ્રિયોનો વિશેષ સાધન સંપર્કથી જન્મેલું જે સુખ છે એ સુખ છે એ દુઃખની યોનિ છે. એટલે કે આપણે જે સંપર્કમાંથી જે સુખ જન્મે છે, કયું સુખ છે? આપણે આપણી આસક્તિનું, આપણી કલ્પનાનું સુખ છે. કારણ કે મેં નક્કી કર્યું કે આ મને સુખ આપે છે. જેમ પેલા કૂતરાને ખબર નથી, હાડકું ચાવ્યા જ કરે છે, અને એને શું થાય છે, અને કોઈ કાલેવા આવે ને ઝઘડશે, એને આપશે નહીં, અને હાડકું ચાવ્યા જ કરે છે, આનંદ આવે છે. એટલે કોઈ આવે તો એની સાથે ઝઘડીને પણ ઓલા કૂતરાને દૂર કરીને પાછું હાડકું લઈને બેસી જશે. કેમ? કારણ કે એને ખબર નથી કે આ લોહી તો મારું જ અંદર વહી રહ્યું છે અને એનું મને સુખ મળે છે. એમ આપણને પણ જે સુખ મળે છે એ ખરેખર તો આપણી જે જ્યારે કોઈ વિષયનો સંપર્ક કરીએ છીએ ત્યારે જે સુખ મળે છે, શેનું સુખ છે? આસક્તિ અથવા તો તૃષ્ણા, એની નિવૃત્તિનું સુખ છે. તમે જો છે કે નહીં, કે જ્યારે તમે જો કોઈ પણ વસ્તુ કરવી છે મારે, દાખલા તરીકે મારી મેં એક નક્કી કર્યું કે આ કામ થવું છે મારું, હું કોઈનું બીજું કોઈની પાસે ના સાંભળવા ટેવાયેલો જ નથી. ઘણા એવા હોય છે, હું કોઈની સાથે ના સાંભળવા ટેવાયેલો નથી, મેં કીધું એટલે કરવાનું છે, થવું જ જોઈએ. અને ત્યારે તમે કહો, તમે જ્યારે મારું ધાર્યું થાય એવું જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે શું થાય છે? ખરેખર તો ટેન્શન જ થાય છે. તમે જો ટેન્શન થાય કે આ થશે કે નહીં, પેલો કરશે કે નહીં, ભલે આપણે કડક થઈને બધું કહેતા હોઈએ પણ અંદરથી ટેન્શન છે. પણ જ્યારે આપણે વિચાર કરો કે આપણે ધારવાને જ મૂકી દઈએ, તો કોઈ આગ્રહ જ ન રાખીએ, તો જે છે બરાબર છે, તો સુખ છે કે ટેન્શન છે? સુખ જ છે ખરેખર તો. એટલે ભગવાન જ્યારે એમ કહે છે કે એહી સંસ્પર્શ જા ભોગાઃ દુઃખ યોનયઃ, દુઃખની યોનિ છે એટલે કે શું? વિષય માટેની આસક્તિ છે એ દુઃખની યોનિ છે, નહીં કે આ બધા વિષયો દુઃખની યોનિ છે. ખ્યાલ આવે છે? નહીં તો આપણે શું કહીએ કે આ બધું દુઃખની યોનિ છે માટે એનો તિરસ્કાર કરી નજીક જ નહીં જવાનું, આ બધું દુઃખ આપનારા છે. એવું તમને આપણને કહેતા નથી ભગવદ્ ગીતા? ક્યારે કોઈના માટે દ્વેષ, તિરસ્કાર, અનાદર જન્માવાની વાત નથી કરતા, એ સમજવાની જરૂર છે. પણ એ પણ સમજવું જોઈએ, અહીંયા મધુસૂદનજી મહારાજ કહે છે ભગવાન પતંજલિ કહે છે કે જ્યારે વિષયનું સંપર્ક કરી ત્યારે શું કહે છે, પરિણામ તાપ સંસ્કાર દુઃખહી ગુણવૃત્તિ વિરોધાચ, દુઃખમેવ સર્વ વિવેકીન. જે વિવેકી છે એના માટે આ વિષયનું વિષયમાંથી ઉત્પન્ન થતું સુખ કેવું છે? સુખ નથી પણ દુઃખ છે. કેમ? કે પરિણામ જ્યારે વિષયનું આપણે સંપર્ક કરીએ ત્યારે એમાં આપણે માનીએ છીએ કે સુખ જન્મ્યું, પણ એ સુખ નથી જન્મતું. એમાં શું થાય છે કે વસ્તુને મળી એટલે પછી એમ થાય કે ના હજી મને મળે. તમે જુઓ કે પહેલાં મને ગોળના લાડુ ખાવા આનંદ આવતો હતો, પછી કે ના હવે ગોળમાં થોડુંક ખાંડ નાખીને તો ટેસ્ટ જરાક બદલાઈ જાય. પછી સમજ્યા તમે એવા સરસ લાડુ બનાવ્યા છે, શું કર્યું?
થોડો ચણા લોટ નાખ્યો, થોડીક શું કહે ગુંદર નાખ્યું, તો પછી મને લાડુનો સ્વાદ છે કે બીજાનો સ્વાદ છે એ તમે જુઓ. કે આપણું મન જ્યારે વિષયમાંથી સુખ ઈચ્છે છે ત્યારે પછી શું થાય છે, એમાં વિવિધતા આવે. પહેલાં મને એકલા ગોળના લાડુથી આનંદ આવતો હતો, ના હવે થોડુંક ખાંડ હોય, પછી ના શાકની કણી નાખો, પછી આ નાખો, તો પછી ઢોકળા પણ કેવા ત્રિરંગી. એકલા ઢોકળા આવે નહીં પણ ત્રણ રંગવાળા હોય છે. હમણાં કાલ બેન કંઈક વાત કરતી હતી કે મારે કંઈક બનાવવાનું છે, તો કંઈક બટેકાનો માવો કરો પણ પછી એની ઉપર કંઈક સેવ ભભરાવાની, કંઈક સેવ કરીને પછી તળવાના. એટલે તમે જુઓ કે સતત વિવિધતા એ જ આપણને વિષય માટેનું, જ્યારે હું સુખ માનું છું, વિષયમાં સુખ છે એ મારી આસક્તિનું છે, મેં નક્કી કર્યું છે એ કેવું છે, પરિણામ તાપ એવ. એટલે અહીંયા પતંજલિ મહારાજ કહે છે કે એક તો શું છે કે પૈસા આપણે સુખ માનીએ એટલે એમાં વિવિધતા આવે, એ વિવિધતાને મેળવવા માટે પૈસા પ્રાપ્ત કરી તો જ મળવાનું છે. બધી નવી નવી વિવિધતા કેટલી આવે, ખાલી એક પેંડા આઈસ્ક્રીમ, આદુનું આઈસ્ક્રીમ, એટલે આઈસ્ક્રીમની અંદર પાછું આદુનો સ્વાદ, અંજીરનો સ્વાદ, કેવા કેવા કેટલા બધા પ્રકારના આઈસ્ક્રીમ. પેંડો તો પેંડો જ છે, પેંડામાં શું હોય, પણ ના ઓલાનો પેંડો જુદો, આનો પેંડો જુદો, એમાં પાછા રંગ બદલાય, આ બધું બદલાય. વિવિધતાને માટે આપણે વાંધો નથી, પણ એના માટે પૈસા કમાવવા પડે, અને એ પૈસા કમાવવા માટે આપણને કુટુંબ સાથે પણ રહી ન શકીએ. બે દિવસની રજા આવે ત્રણ દિવસની કરવામાં છે, કેમ, જેથી તમે કુટુંબ સાથે રહી શકો, નહીં બરાબર, એક શક્ય જ નથી. અને એ બધું મારામાં શું થાય છે, આ બધાને પરિણામે તાપ, એના લીધે સંતાપ જ થાય છે, કારણ કે મેળવવા માટે મારે પ્રયત્ન કરવો પડે. એની બદલે તમે જુઓ કે દુનિયા, આ દુનિયા છે ને ભગવાને બનાવી છે ને, એમાં કોઈ જેવી છે એવી તમે માણ, સ્વર્ગ જ છે ખરેખર. પણ મેં અંદર આરોપ કર્યો કે અમુક જ વસ્તુ મને સુખ આપીએ, પછી એમાં વિવિધતા લાવીએ તો જ સુખ મળે. એટલે કહું ને, એમાં પછી પ્રયત્ન રહેલો છે, એમાં તાપ કરેલ, પછી સંસ્કાર જન્મે, આ સારું છે આ ખરાબ છે. પછી એ મને કહે, હા હવે તો ત્રિરંગી ખાલી ઢોકળા નહીં પણ ત્રણ રંગવાળા ઢોકળા સરસ છે. પછી એ ઢોકળામાં આ તે દિવસે બનાવ્યા હતા, એટલે તમે જુઓ કે એક વખત તાપ જન્મ્યો, સંસ્કાર જન્મ્યો, અને એ બધા મને મારને બહિર્મુખ બનાવે છે. અને આગળ કીધું, આગળ જે આગળના શ્લોકમાં કહ્યું ને કે મિંદતી બાહ્ય સ્પર્શેશુ અસાક્તાત્મા મિંદતી આત્મન યસુખમ, જે સુખ એ મારો સ્વભાવ છે, પ્રસન્નતા એ મારો સ્વભાવ છે, એનાથી મને વંચિત રાખે છે. એટલે કહે છે પરિણામ તાપ સંસ્કાર દુઃખ ગુણૈહી, આ બધાને પરિણામે, પરિણામ શું થાય છે, વિષયનો સંપર્ક કરીએ મને આ સુખ આપશે, સંસ્પર્શ જા ભોગાહા, એમાંથી મળતું સુખ મારામાં તાપ જન્માવે છે, નવા સંસ્કાર જન્માવે છે, એ સંસ્કારને લીધે ફરી વાર કર્મ કરાવે છે, એ મને બહિર્મુખ રાખે છે, અને એથી મારી પોતાનું જે સુખ છે, અંતરનું સુખ છે, અંતઃકરણમાં જે પ્રસન્નતા છે એનાથી વંચિત રાખે છે. અને એટલા માટે કહે છે અવિદ્યાકૃતત્વાત, આ બધું અજ્ઞાનના કારણે, અવિદ્યાના કારણે મેં એમાં સુખનો આરોપ કર્યો છે. અને એટલા માટે અહીંયા આચાર્ય શંકરાચાર્ય કહે છે દૃશ્યંતે હિ આધ્યાત્મિકાદી દુઃખાની તન્નિમિત્તાની એવ જ, જે જગતમાં ત્રણ પ્રકારના તાપ જોવા મળે છે, આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક. આ બધા તાપનું કારણ શું છે, કે એટલે કહે છે એ બધાનું કારણ આ તન્નિમિત્તાની, આ સંસ્પર્શના કારણે જન્મેલું સુખ. કારણ કે જે સુખ છે એ ખરેખર દુઃખની યોની, એટલા માટે જ થાય છે કે તમે વાત કરીને કે આપણે વસ્તુની વિવિધતા જોઈએ અને વસ્તુની પ્રાપ્તિ કરવા જોઈએ, અને પછી ત્યાં વિવેક જન્મતો નથી અને ભૂખ નથી. આ જોવા જોઈએ છે, નાના હતા ત્યાં કદાચ આવું કર્યું હશે, મને ભૂખ નથી પણ માએ કે લાડુ બનાવ્યા છે, પૂરણપોળી બનાવી છે તો ભૂખ થાય કે જોયું, એટલે ભૂખ નહોતી તો આ પૂરણપોળી જોઈને તને કેમ ભૂખ લાગી. કારણ કે મને એમ છે કે પૂરણપૂરી ખાવાથી મને આનંદ મળશે, અને એને પછી એક પૂરણપૂરીથી સંતોષ ન થાય, આ તો એક જ આપણે ક્યાં દરોદર બનાવીએ છીએ, એને એક નહીં એટલે બે ખાધી, ત્રણ ખાધી, અને શું થયું પછી, શરીરમાં આધ્યાતાપ આવ્યો, શરીરમાં રોગ આવ્યો,
અને એના લીધે અને વસ્તુની પ્રાપ્તિ માટે કે વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યારે પોતાના વિશે પણ એમ કરે, અરે હું જે મેળવવા માગું છું એ તો મને કંઈ મળતું જ નથી. એટલે માનસિક તાપ પણ થાય, આધ્યાત્મિક તાપ. તમે વસ્તુની પ્રાપ્તિમાં સુખનો આરોપ કર્યો, એ ન મળ્યું એટલે થાય કે હું નકામો છું, હું ફેલ જ છું, એટલે પાછું માનસિક તાપ. અને એ વસ્તુને મળે તો મને વધુ મેળવવાનું મન થાય, વધુ મેળવવાનું મન થાય. અને ત્યારે ક્યારે શું થાય, ક્યારે આપણે મૂલ્યનો ભોગ અપાય, મૂલ્યનો ભોગ આપે એટલે કે ભગવાન દેવતા ખુશ થાય નહીં, એટલે આધિદૈવિકતા. જીવનમાં આધિદૈવિકતા એટલે દેવતાનો કોપ. કેમ? કારણ કે મેં જે વસ્તુની મેં પહેલાં નક્કી કર્યું કે આ વસ્તુમાં સુખ છે, એ વસ્તુની પ્રાપ્તિ માટે મારામાં સંસ્કાર જન્મ્યા, પછી એને કેને પ્રકારે મેળવવા માટે મેં મૂલ્યનો ભોગ આપ્યો, ધર્મનો ભોગ આપ્યો, એટલે દેવતાઓનો પણ તાપ. એટલે આધ્યાત્મિકાદી તાપ, આધ્યાત્મિકાની દુઃખાની તન્નિમિત્તાની એ વચ્ચે, એટલે ખરેખર આના લીધે આ પ્રકારના દુઃખ પણ આપણા માટે આવે છે. અને એટલા માટે કહે છે અહીંયા શંકરાચાર્ય મહારાજ, એહી સંસ્પર્શ જા ભોગાહ દુઃખ યોનય એવ એવું કાર્ય. એટલે શું કહે છે કે આ લોકમાં છે એવું જ પરલોકમાં છે. આ એવ શબ્દ દ્વારા કહે છે, પરલોકને પણ સમજી લેવાનું. પરલોકમાં પણ જો તમને સુખ એ ઇન્દ્રિયના સંપર્કથી મળતું હોય તો એ સુખ ખરેખર આસક્તિનું છે, અવિવેકનું છે, અને એટલા માટે દુઃખની યોનિ છે. દુઃખ યોનય એવ તય. એટલે એ સમજવાની બહુ મહત્ત્વની વસ્તુ છે, એ સમજવાની જરૂર છે કે આ જગતના પદાર્થોમાં સુખ છે જો આપણને સાચો સંપર્ક કરતા આવડે તો. ભગવદ્ ગીતામાં 18મા અધ્યાય ભગવાન બહુ વિસ્તારથી 3 પ્રકારના સુખની વાત કરશે, સાત્વિક સુખ, રાજસિક સુખ અને તામસિક સુખ. શરૂઆતમાં આપણે સાત્વિક સુખના માટે કહીએ છીએ, આપણે શરૂઆતમાં આપણે થોડી દુઃખ કષ્ટદાયક લાગે પણ પરિણામે સુખમેવ. કારણ કે સાત્વિક સુખની અંદર શરૂઆતમાં આપણે મૂલ્યનું પાલન કરવું પડે એટલે આપણને ગમે નહીં, પણ મૂલ્યનું પાલન કરતા જઈએ તો પછી જે સુખ જન્મે છે કેવું હશે, સાત્વિક સુખ, અથવા તો જગતમાં જે ભગવાન રહેલો છે અસ્થિ ભાતિ પ્રિય એમ સુખ છે. પણ મોટે ભાગે આપણે અસ્થિ ભાતિનો સંપર્ક નથી કરી શકતા. કોનો કરીએ છીએ? નામ અને રૂપનો, એટલે રાજસ અને તામસ સુખ. કારણ કે ઝંઝણાટ આવી જોઈએ, કીધું ને પહેલાં ખાલી લાડુથી મજા પડતી હતી, હવે અંદર કંઈ આ નાખો તો સારું લાગે, અંદર આમ નાખીએ તો, અંદર લાડુમાં પાછા ડ્રાયફ્રૂટ, તો પછી એની શું જરૂર છે? તમે લાડુનો તો સ્વાદ મળતો જ નથી, પણ બધી ઝંઝણાટી જોઈએ. એટલે કેવું છે, રાજસિક, એટલે રાગમાંથી જન્મેલું અથવા તો રજોગુણમાંથી જન્મેલું સુખ છે, એ તો હંમેશા મને પરતંત્ર બનાવે છે. તમોગુણનું સુખ પણ એવું જ છે, પરતંત્ર બનાવે. એટલે સંસ્પર્શ જા ભોગાહ, ઇન્દ્રિયના સંસ્પર્શથી જન્મેલું સુખ છે એ મને પરતંત્ર બનાવે છે, પછી એના વગર મને ચાલે નહીં, વ્યસની બનાવે છે. બાકી તમે વસ્તુને ચલાવો એમ નથી કહેતા કે ખાસો જ નહીં, પીસો નહીં, બધું દુઃખની જ યોની છે, પણ સમજવાની જરૂર છે. સમજવાની જરૂર એ છે કે તૃષ્ણાન જીર્ણ, આપણે ભરતોની પાસે બોલાવે છે, તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. હા, આ તૃષ્ણા કે અહીંયા એને દુઃખીઓની વાત કરી કે તૃષ્ણા કો આસક્તિ કો, એ ક્યારેય જીર્ણ થતી જ નથી, એ ક્યારેય નહીં બસ પૂરું. પણ વયમેવ જીર્ણા, આપણે વૃદ્ધ થઈ ગયા પણ મારી તૃષ્ણા તો ક્યારેય દૂર થતી નથી. એટલે આવું બધું સાંભળીને આપણે એવું નહીં વિચાર કરીએ કે વિષયમાં સુખ નથી, દુઃખની યોની છે એવું નહીં, એનો તિરસ્કાર નથી કરવાનો. એની સહજતાથી આસક્તિ વગર, આગ્રહ વગર જગતના પદાર્થ આવે આનંદ માણો. પણ રજો અને તમો ગુણ, એટલે રાગ અને દ્વેષ, એમાંથી જન્મેલું છે એ દુઃખની યોની છે. મારું આસક્તિ છે, રાગ છે, મેં કીધું કે મારું આમ કામ થાય અને ન થાય એટલે મારું મૂડ વિલાઈ ગયું. મેં તો તમારી પાસે આટલી બધી અપેક્ષા રાખી હતી, મેં તો તમારી પાસે પહેલી વાર જ માંગ્યું, મેં ક્યારે તમને કીધું નથી કે મને આ વસ્તુ આપો, અને આજે મેં કીધું ને તમે ના પાડી, મોઢું વિલાઈ ગયું.
પણ એ વ્યક્તિ કેમ ના પાડી છે એ આપણે વિચારી નહીં શકીએ, પણ મેં કીધું અને પેલું ન થયું એટલે મારું મોઢું વિલાઈ ગયું, પડી ગયું. એટલે ટૂંકમાં આજે મારો આગ્રહ છે કે હું કહું એટલે આ થાય જ, અને ન કે ન આ પાડીએ તો આપણું મોઢું વિલાઈ જાય છે. બાકી કોઈ વસ્તુ માટે ભગવાન તિરસ્કારની વાત કરતા નથી, વ્યસન જે થઈ જાય છે એની વાત કરે છે. તો પછી સ્વામીજી જે વસ્તુ એને અમે માણીએ, ચા પીવાય તો હા, પણ ચા તમારું વ્યસન ન થવું જોઈએ. તો દારૂ તમાકુ, તો કે ના, દારૂ તમાકુ એ વસ્તુ જ એવી છે કે તમને પહેલી વખતે જ વ્યસની બનાવે. ચા કદાચ તમને એવી વ્યસની નથી બનાવતી જો તમારો વિવેક હોય તો. પણ દરેક વસ્તુ માટે વિવેકની જરૂરત છે કે જે મારામાં રાગ દ્વેષ જન્માવે છે, મને પરવશ બનાવે છે, એને લીધે પાછું હું ધર્મનો ત્યાગ કરું છું. અને એટલા માટે ભગવાન કહે છે કે એ દુઃખની યોની છે. બાકી કીધું ને કે અરુચિ બતાવવા માટે, વસ્તુ માટે અરુચિ કરવા માટે, એમાં તિરસ્કાર કરવા માટે નથી. જગત તો ભગવાને બનાવ્યું છે, ભગવાન જ પ્રગટ થયું છે. અસ્થિ ભાતિ પ્રિય ક્યાં નથી, દરેક વસ્તુમાં અસ્થિ ભાતિ પ્રિય છે. એનો સંપર્ક કરી શકીએ તો આ જગત તો નંદનમન બની જાય, સ્વર્ગ છે, ક્યાંય જવાની જરૂર નથી. પણ આ નામરૂપનો સંપર્ક કરીએ એટલે અમારામાં સ્વાર્થ જન્મે છે, અને એટલા માટે કહે છે કે દુઃખ યોન્ય એવ તે. અહીંયા પાછા આચાર્ય કહે છે આપણે ગઈક વખતે જોયું હતું, આદ્યંતમંત કૌંતેય નતે શ્રમતે બુધ, સંસારે સુખસ્ય ગંધ માત્રમ અપી નાસ્તી બુધાહા. જે બુદ્ધિમાન લોકો છે કે સંસારમાં ગંધ માત્ર પણ સુખ નથી, એટલે પાછું થાય કે તિરસ્કારની વાત કરે છે કે ના, એની પાછળ પણ આપણે ગઈ વખતે જોયું હતું કે સંસારમાં ગંધ માત્ર પણ સુખ નથી, એટલે કે એનું કારણ જે આદિવાળું છે અને અંતવાળું છે, એટલે વચ્ચે જે દેખાય છે ખરેખર કેવું છે. અહીંયા આચાર્ય કહે છે વિષય મૃગ તૃષ્ણિકાયામ, જેમ આપણે મૃગજળ હોય એ ખરેખર અમને લાગે કે મારી તરફ છીપાવશે પણ છીપાવી શકે નહીં, એ રીતે જગતના પદાર્થો પણ આપણે મૃગજળ જેવા છે એ સુખ છીપાવી શકે આપી શકે એમ નથી. એટલે શું કરવાનું, તિરસ્કાર પાછો. પણ ખરેખર એ કહેવાની પાછળનું હેતુ એ છે કે જ્યારે મને વિષયના સંપર્કથી મળતું સુખ છે એ ત્યારે કયું છે, ખરેખર તો આત્માનું સુખ છે, માટે ગંધ માત્ર. ખ્યાલ આવ્યો? ત્યારે આચાર્ય શંકરાચાર્ય મહારાજ કહે છે ગંધ માત્ર સુખ નાસ્તી. એ બુદ્ધિમાન લોકો છે એ જાણે છે કે ગંધ માત્ર, એક ગંધ જેટલી પણ સુખની માત્રા વિષયમાં નથી. એટલે કે વિષયમાંથી જ્યારે સુખ જન્મે છે ત્યારે ખરેખર આત્માનું સુખ છે. અને એટલા માટે બુદ્ધિમાન પુરુષ જાણે છે કે ખરેખર વિષયમાંથી જે સુખ મળે છે એ તો આત્માનું સુખ છે, અને એટલા માટે એ ન રમતે. જે પરમાર્થ દશી છે એ રમતા નથી, પણ કહે છે મૂઢાનામ એ વિષય સુ રતિ દર્શના, જે મૂઢ મનુષ્ય જે બાળક છે એ જ વિષયોમાં પ્રીતિ કરે છે. એટલે કેવા છે, યથા પશુ પ્રવૃત્તિનામ, જ્યારે મેં વિષયમાં સુખ છે એવું માનું છું ત્યારે એમાં તૃષ્ણા જન્મે છે, આશક્તિ જન્મે છે, વિવેક જતો રહે છે, હું વિવેક કરી શકતો નથી. એટલા માટે અહીંયા કહે છે પશુ પ્રવૃત્તિનામ, જેમ પશુ છે એ શું છે, આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ. એ પશુમાં આ ચાર વસ્તુ જોવા મળે છે, મનુષ્યમાં પણ આ ચાર વસ્તુ છે, પણ મનુષ્યમાં શું છે, વિવેક. એટલે અહીંયા શંકરાચાર્ય મારે આપણે ભાષ્ય નથી વાંચતા, પણ એમાંથી આપણે જોઈએ છે તો આ બધા પાછળ કહેવાનો એક જ હેતુ છે કે જીવનમાં વિવેક હોવો જોઈએ કે ખરેખર સુખની, ખરેખર સુખ ક્યાં છે. વિવેકની આવશ્યકતા છે, વસ્તુને ફેંકી દેવાની પણ જરૂર નથી, કાં તો રાગ અને કાં તો દ્વેષ. એટલે તમે વિષયની આસક્તિ કહો કે રાગ કહો કે દ્વેષ કહો, એમાંથી મુક્ત થતાં જે સુખ મળે છે એ સુખ તો ભગવાને બનાવેલું છે, એનો સ્વીકાર કરો, એને માણો, એની કંઈ વાંધો નથી. આ કયા પછી આગળ 23મા શ્લોકના પ્રારંભમાં આચાર્ય બહુ સરસ વાત કરે છે, એટલે મને થાય છે કે આપણે વાંચવું જોઈએ. અયમ ચ શ્રેયો માર્ગ પ્રતિપક્ષી કષ્ટતમો દોષ. હવે પછીનો જે શ્લોક કહેવાના છે એમાં કહે છે કે જે શ્રેયો માર્ગી છે
જે જીવનનું કલ્યાણ કરવા ઈચ્છે છે તેના માટે પ્રતિપક્ષી એટલે બીજા પક્ષનો આમ આવીને ત્યારે આપણે દેખા મિત્ર છે, પણ ખરેખર શત્રુ મિત્રનો વેશ લઈને આવે છે, એટલા માટે કહે છે પ્રતિપક્ષી વિરોધી છે. અને કષ્ટતમો દોષ, એ દોષ પણ કેવો છે? કષ્ટ આપવાવાળો. કયો? જોજો કે કામ ક્રોધવાળો કહે છે કષ્ટતમો દોષ. અને પછી કે સર્વ અનર્થ હેતુ. અને કષ્ટ તો બહુ જ આપવાળો છે. કેમ? કારણ કે ઘણી વખત કહે છે ભાઈ કામનો અને ક્રોધનો વેગ, આજના મનોવૈજ્ઞાનિકો એવું કહેતા હોય છે કે એ વેગને ખાળવો ન જોઈએ, એને પ્રગટ કરવો જોઈએ. પ્રગટ કરવાની કરવાથી શું થાય છે? અનર્થ, સર્વ અનર્થ હેતુ પ્રાપ્તિ. એનાથી તો બધા જ અનર્થની પ્રાપ્તિ થાય છે. હા, કદાચ તમારે પ્રગટ કરવો હોય તેની પ્રગટ કરવાની ક્રોધની આજકાલ કહે છે, પણ એ રીત જુદી છે. પણ અહીંયા તો આચાર્ય કહે છે કે જે શ્રેય માર્ગી છે એના માટે એ વિરોધી છે, કષ્ટતમો દોષ છે, સર્વ અનર્થનું કારણ છે. માટે આ બધું કહીને કહેવા શું માગે છે ભગવાન? કે તત્પરિહારે યત્ન આધિક્યમ કર્તવ્યમ. આના પરિહાર માટે, આમાંથી બહાર નીકળવા માટે ખૂબ પ્રયત્નની આવશ્યકતા છે. કયા માટે કહે છે ભગવાન? શંકરાચાર્ય મહારાજે 23મા શ્લોકના પ્રારંભમાં કહ્યું કે ભગવાન હવે જે શ્લોક કહી રહ્યા છે એમાં કહેવાની પાછળનો હેતુ એટલો જ છે કે હવે પછીના જે દોષની વાત કરે છે એ પ્રતિપક્ષી છે, શ્રેય માર્ગનો પ્રતિપક્ષી છે, કષ્ટતમ છે, અનર્થનું કારણ છે. એના માટે બહુ જ પ્રયત્ન આવશ્યક છે. મહત્ત્વની વસ્તુ છે, પ્રયત્નની આવશ્યકતા છે. તો હવે પછી 30મા શ્લોકમાં ભગવાન કહે છે શક્નોતિ હૈવ યશોઢુમ, શ્નોતિ હૈવ યશોઢુમ પ્રાક્ષરીર વિમોક્ષણાત્, પ્રાક્ષરીર વિમોક્ષણાત્ કામક્રોધોદ્ભવં વેગમ, કામક્રોધોદ્ભવં વેગમ સયુક્તસ સુખી નરઃ, સયુક્તસ સુખી નરઃ. શક્નોતિ ઇહ એવ યશોઢુમ, એટલે કે શક્નોતિ ઉત્સહતે, જે શક્નોતિ એટલે કે જે સહન કર ખાઈ શકે છે, જે ખાઈ શકવા માટે શક્નોતિ, જે સમર્થ બને છે, જે સમર્થ છે. ક્યાં? ઈ હૈવ, અહીંયા જ, આ લોકમાં જ. આ એવ એટલે આ લોકમાં જ, યહ જે સોઢુમ સહન કરવા માટે, સહન કરવા માટે શું? પ્રાક શરીર વિમોક્ષણાત, એટલે કે પ્રાગ એટલે પહેલાં, શરીર છૂટતા પહેલાં, એટલે અહીંયા શંકરાચાર્યમાં કહે છે મરણાત, મરણ સીમાકરણમ, મરણ સુધીની સીમા કરવામાં આવી છે ત્યાં સુધી એ પ્રાગ શરીર વિમોક્ષણાત, શરીર છૂટે એ પહેલાં, એટલે શરીર છૂટે એટલે કે મરણ સુધી કામ ક્રોધોદ્ભવમ વેગમ યુક્ત સ સુખી નરઃ. જે વ્યક્તિ આ શરીર છૂટે તે પહેલાં આ કામ અને ક્રોધરૂપી, કામ અને ક્રોધરૂપના જે વેગ છે, ઉદ્ભવ કામ ક્રોધ ઉદ્ભવમ વેગમ, કામ અને ક્રોધના લીધે ઉત્પન્ન થતો વેગ, આ વેગ એ સોઢુમ, એને સહન કરવાને અને ખાળવા માટે જે સમર્થ બને છે એ કેવો છે? સયુક્ત, તે યોગી છે અને એ જ સુખી નર છે, એ જ ખરેખર સુખી છે. એટલે કે કામ અને ક્રોધમાંથી ઉત્પન્ન થતા આવેગને આ લોકમાં જ શરીર છૂટતા પહેલાં સહન કરવા માટે સમર્થ છે અને ખાવા માટે સમર્થ છે એ યોગી છે અને એ જ સુખી નર છે. એટલે અહીંયા સરસ કહે છે કે કામ ક્રોધ ઉદ્ભવ વેગ અનંત નિમિત્તવાદ, એ કહે છે આ કામ અને ક્રોધના વેગ છે આ મરણ સુધી એને સતત સભાન રહેવું પડે. કેમ? અનંત નિમિત્તવાદ, એટલે કામ અને ક્રોધને ઉત્પન્ન થવા માટે અનેક નિમિત્તો છે. કે ને બટન, સ્વામીજી મહારાજની ભાષામાં કહે તો બટન, એટલે જેમ અહીંયા બટન દબાવીએ એટલે તરત પંખો ફરવા લાગે, એને કોઈ પછી સ્વતંત્રતા નથી. તમે બટન દબાવ્યું એટલે પંખો ફરવા લાગે, એટલે રમકડા હોય, ચાવીવાળા રમકડા હોય અને પછી
એમાં તમે ચાવી આપો એટલે મોટર ફરવા માંડે. પછી ક્યાંક અથડાય, દાખલા તરીકે પીસ સાથે અથડાય, તો પછી બીજી બાજુ વળે. પણ કઈ બાજુ વળે? એમાં જે પ્રકારે અંદર નિયંત્રણ કર્યું હતું, જો ડાબી બાજુ મૂક્યું તો ડાબી બાજુ ભળે. પછી તમે એમ ના, જમણી બાજુ મોટર અથડાઈને જાય તો ન જાય, એ ડાબી બાજુ અહીંયા અથડાય પછી ડાબી બાજુ સતત. તમે જોયું ખ્યાલ, ડાબી કે જમણી બાજુ જે રીતે રમકડાની અંદર ગોઠવણ કરી હોય એ પ્રકારે જ રમકડું ફરે, એને કોઈ સ્વતંત્રતા નથી. એ રીતે અવશ્યમ ભાવી આ કામ અને ક્રોધ છે, જેમ આ રમકડાને ચાવી આપ્યું અને જેમ એ ફરે, અથવા તો આપણે બટન દબાવીએ એમ બટન આપણા બધાની અંદર કોઈને કોઈ સ્વિચ છે, બટન છે જ. આ વિષયરૂપી બટન છે એ જે મારામાં કામ કે ક્રોધને જન્માવનારા છે. અને એટલે તમે જુઓ કે ઘણા લોકો જાણતા હોય કે તમને આમ આ છે ને સાહેબ છે ને, મારા સ્વામી દયાનંદજી મહારાજ કહેતા કે કોઈ નવી વ્યક્તિ નોકરી આવે ને એટલે એને કહી દે કે જો આ બધા બટન છે સાહેબના, તારે જોવું છે, પછી લઈ જાય સાહેબ પાસે અને બધી વાતોય કરે. પછી એક એવી વાત તમે સાહેબને કરો ને, સાહેબનું બટન દબાઈ ગયું, તરત જ એ એકદમ ગુસ્સે થઈ જશે. અને આપણે જુઓ કે બધા બટન એક દરેક વ્યક્તિની અંદર રહેલા છે. કેમ? કારણ કે વિષય સાથેનો આપણો સંપર્ક, આગળ એટલા માટે જ આટલી લાંબી ચર્ચા કરી કે વિષય સાથેનો આપણો સંપર્ક છે ને એના લીધે જ આવું થાય છે. મારામાં ભોગની વૃત્તિ જન્માવે છે અને પછી આપણે કેવું બનાવે છે, પછી અમુક પ્રકારનું જ જોઈએ. વિવિધતા જોઈએ ને, આપણે વાત કરી એ વિવિધતા આવી, સંવેદનશીલતા આવી. પછી તમે જુઓ કે રોટલી તો મને આવી જ જોઈએ, ગરમ ગરમ રોટલી આપો. ગરમ ગરમ રોટલી આપે પેલી વ્યક્તિ તો કે ના, હવે ફૂલવી જ જોઈએ. મને આ છે બહુ વર્ષો પહેલાંની વાત કે વ્યક્તિનું નામ નહીં આપીએ, પણ એમ કે રોટલી ન ફૂલે તો એની પત્ની પર ગુસ્સે થઈ જાય. એટલે ગરમ રોટલી ફૂલેલી હોવી જોઈએ અને ન મળે તો આપણું તરત જ બટન દાબી જાય. એટલે કે મને પછી કોઈ, મારી પાસે કોઈ સ્વતંત્રતા રહેતી નથી. ક્રોધનો એકવાર આવેગ આવ્યો એટલે સ્વતંત્રતા રહેતી નથી. એટલા માટે ભગવાન કહે છે કષ્ટતમ, જે શ્રેયો માર્ગી છે એના માટે કષ્ટતમ છે, એટલે આવેગ નથી. અને તમે જુઓ કે આપણે બધી જગ્યાએ ક્રોધ નથી કરતા, આપણો કામ કે ક્રોધ બધી જગ્યાએ પ્રગટ નથી થતા. આપણે આંચો અંચળો બેહીને બેઠા છીએ, પણ મને એમ લાગે કે અહીંયા હું સેફ છું એટલે તરત જ એ પ્રગટ થાય છે. જો ખ્યાલ આવે છે, તરત જ આપણું પ્રગટ થાય. એ ઓલી પત્ની કશું બોલવાની નથી, માટે જો રોટલી બરોબર ન થઈ તો ગુસ્સે થયા. કેમ કે કારણ કે ત્યાં મારી પાસે સ્વતંત્રતા છે, એટલે ખરું રૂપ આપણું ત્યાં પ્રગટ થાય. એટલે બધાની અંદર એક વ્યક્તિની વાત કરી, પણ દરેક વ્યક્તિની અંદર કોઈ ને કોઈ બટન હોય છે. કામનું બટન, ક્રોધનું બટન, લોભનું બટન, ઈર્ષાનું બટન, દરેક બટન કોઈ દબાવવું જોઈએ. એટલે આમ બહાર નીકળવા માટે આપણે તૈયાર છીએ. જેમ ઓલું કુકર હોય તો કુકરમાં વરાળ બહાર નીકળે છે, એમ આપણી અંદર યોગ્ય પરિસ્થિતિ પ્રાપ્ત થાય એવું વર્તન કરવાની મને છૂટ મળે એટલે તરત જ આપણે બહાર આવે. એટલે આ સમજવાની જરૂર છે કે કામ અને ક્રોધના બટન દરેકની અંદર રહેલા જ છે. એની પરિસ્થિતિ આવે એટલે માટે ભગવાન કહે છે એ બે ઉત્પન્ન થાય એ પહેલાં તને ખાઈ દે. દરેકની અંદર કોઈ વિષયનો સંપર્ક કરે એટલે આ વસ્તુ રહેલી જ છે. પણ એક બીજી વસ્તુ પણ આવી આવ્યું કે એટલે કે આપણું વર્તન આપણે જ્યાં પ્રગટ કરી શકીએ ત્યાં જ કરીએ છીએ. આ એક વાત કરી છે ત્યારે સ્વામીજીએ વાત કરેલી મને યાદ આવે છે અને સમજવા જેવી છે. મહારાજજીએ વાત કરેલી, કારણ કે સ્વામીજી જોયું કે આ ગીતાનું જ્ઞાનમાં આપણને થોડુંક સમજાય તો માણસને વધારે સારી રીતે પોતાનું આ રાગ દ્વેષમાંથી બહાર નીકળવાની તક મળે. એ આપણું ભગવાને આપણું મન કેવું બનાવ્યું છે, હા, એનામાં અખૂટ શક્તિ છે, અખૂટ. આજે મેં બીજું વાંચ્યું એટલે મને યાદ આવ્યું, ખરેખર તો આજે પેપરમાં પણ વાંચ્યું એટલે યાદ આવ્યું કે અખૂટ શક્તિ આપી છે. એટલે તમે જો કે આપણને સહન, દુઃખને સહન કરવાની શક્તિ આપી છે. જ્યારે મારાથી દુઃખ સહન ન થાય, બાળક છે એના એને તમે કોઈ કારણસર એને કોઈ બહુ વળતું હોય અને એટલું બધું એને હેરાન કરતું હોય તો એ સહન ન કરી શકે એટલે શરીર છોડશે નહીં, પણ એમાં એક બીજી વ્યક્તિ ઉત્પન્ન થાય અને બીજું બાળક ઉત્પન્ન થાય. બીજી વ્યક્તિ એટલે બીજું બાળક ઉત્પન્ન થાય, એ પેલી વ્યક્તિ પેલી જે પરિસ્થિતિ છે એને સહન કરવા તૈયાર થાય.
પછી એથી વધારે દુઃખ ઉત્પન્ન થાય તો ત્રીજું બાળક ઉત્પન્ન થાય, અને મલ્ટિપલ પર્સનાલિટી તમે જોજો આ જોવા મળશે. એટલે ઘણી વખત અમુક પરિસ્થિતિ ઉત્પન્ન થાય ને એટલે અમુક જ વ્યક્તિ આપણી અંદર મલ્ટિપલ પર્સનાલિટી એટલે અનેક પ્રકારના બાળક અંદર જીવતા હોય. જ્યારે બાળકનું હેલ્ધી ઉછેર ન થયો હોય કે કોઈ પણ વ્યક્તિનો, પછી મોટા થઈ તો પણ થાય છે, કંઈ આપણે પરિપક્વ નથી થઈ ગયા. મોટા થયા પછી પણ જો આપણે આ પ્રકારનો વિવેક ન મળ્યો હોય તો આપણામાં અમુક પ્રકારના વ્યક્તિત્વ ઉત્પન્ન થાય અને પછી આપણે ત્યાંને ભૂત વળગ્યું. તમે જો આ હું એમ નથી કહેતી કે આ બધું ખોટું છે, પણ સમજવાની જરૂર છે. 99% ભૂત કે એવું કશું હોતું નથી, કંઈક વળગ્યું છે, કંઈક પ્રગટ થયું, માતા પ્રગટ થયું કે, પણ એની પાછળ ખરેખર એ ખોટું છે એવું નથી કહેતા, પણ એની પાછળ આ બધું મલ્ટિપલ પર્સનાલિટી હોય છે. એટલે અમુક વખતે એ વ્યક્તિને અમુક પરિસ્થિતિ ઊભી થાય એટલે એ વ્યક્તિનો અવાજ બદલાઈ જાય, આપણે કહીએ ભૂત વળગ્યું, પણ એનો એ બાળક જે અંદર હતો ને, જે જુદા જુદી પર્સનાલિટી ઉત્પન્ન થઈ છે એ પ્રગટ થાય છે. એટલે આ તો બાયદી વ્યાજે સવારે કંઈક વાંચ્યું તે આખી વાત નહીં કરીએ, એટલે મને આ યાદ આવ્યું કે આ સમજવા જેવું છે. એટલે સ્વામીજીએ ત્યારે વાત કરેલી કે મલ્ટિપલ પર્સનાલિટી એટલે આપણે વ્યક્તિત્વમાં એ બધું પડેલું હોય છે અને એ પ્રગટ થાય છે. અને આને જ આપણે બીજા જે મલ્ટિપલ પર્સનાલિટી તો એબનોર્મલ છે, પણ સામાન્ય રીતે આપણે બધાની અંદર આવા પટ્ટણ રહેલા જ છે. અને એટલા માટે ભગવાન કહે છે સ્વપ્નોતિ યહ, જે કોઈ વ્યક્તિ આ કામ અને ક્રોધના વેગને ખાળવા માટે શક્તિમાન છે એ ખરેખર સુખી છે અને એ જ યોગી છે. કારણ કે આપણે શું થઈ ગયું અહીંયા કે સ્વસુખી સયુક્ત નરહ, સુખી નરહ એટલે નર એટલે મનુષ્ય, પણ એમ કયો મનુષ્ય છે જે આ કામ અને ક્રોધના વેગને ખાળે છે. ભલે તમે એને ખાળે છે એટલે કે એને પ્રગટ થવા દેતા નથી, એ પ્રગટ થાય તો કેટલા બધા અનર્થની ઉત્પત્તિ કરે છે એની વાત આપણે કાલે કરીશું, પણ મહત્વની વસ્તુ છે નરહ એટલે જે પુખ્ત વયનો યોગી છે મનુષ્ય છે. સામે તો માણસે બાળક જ હોય છે, આમ આ ભેગું કરેલું પેલું ભેગું બધું ભેગું કર્યા જ કરે, ભેગું કર્યા જ કરે, પછી જ્યારે મોટા થઈને જેમ તમે કહો પછી આ કામનું નથી કાઢું, આ કામનું નથી કાઢું, એમ એ રીતે જે મનુષ્ય પેલું બધું ભેગું કર્યું છે એને હવે કેવી રીતે હેન્ડલ કરું, આ કામ અને ક્રોધને કેવી રીતે હેન્ડલ કરું, જે પુખ્ત વયની વ્યક્તિ છે એને અહીંયા ભગવાને નરહ કહ્યું છે. નરહ એટલે મનુષ્ય, મનુષ્ય તો છે જ, પણ જે આ બધી વસ્તુને કામ અને ક્રોધને પોતે બાળક તરીકે બધું ભેગું કર્યું હતું, રાગ દ્વેષ કામ ક્રોધ કહો, રાગ દ્વેષ કહો, કારણ કે રાગ દ્વેષ જ કામ અને ક્રોધમાં પ્રગટ થાય છે. અને તમે જો બાળકમાં ઘણું બધું બહુ બે મિનિટમાં જતું રહેતું હોય છે બાળકમાં, આ ખરાબ છે, કંઈ એનું ધાર્યું ન જાય. મમ્મીને કહે મમ્મી બેડ, મમ્મી મમ્મી બેડ છે, આમ છે, બધા કે રાગ અને દ્વેષ હોય, પણ એમાંથી જે વ્યક્તિ બહાર મોટા થાય પછી એમાંથી થોડુંક એને સમજણ આવે પછી એ બધાને જલ્દી આ ખરાબ છે ને આ સારા છે નહીં કે, એને કહેશું પુખ્ત. એટલે જે પુખ્ત વ્યક્તિ છે એ રામ અને ક્રોધના વેગને ખાઈ શકે છે, એ જ ખરેખર યોગી છે. અને અહીંયા શંકરાચાર્ય એક વસ્તુ બહુ મહત્વની કરી, આ મરણાંત એટલે મરણ સુધી આપણે સીમા કરે છે કે મરણ સુધી તું એમ ન માની લઈશ કે હું કામ અને ક્રોધ મારામાંથી જતા રહ્યા, મારામાંથી ક્રોધ જતો રહ્યો. સ્વામીજી મારે તો હંમેશા કહે કે એવું માનવું નહીં કે ક્રોધ જતો રહ્યો, ક્યારે પ્રગટ થશે એ ખબર નથી, એક જ બટન દબાવવાની જરૂર છે. મને એ તરત જ સ્વામીની વાર્તા બહુ જ યાદ આવે કે એક વ્યક્તિ કે સ્વામીજી 6 મહિના થઈ ગયા હું જરાય ગુસ્સે નથી થયો, કારણ કે મને જરાય ગુસ્સો આવ્યો જ નથી. એ 6 મહિના શું 2 વર્ષ થાય તોય ન આવે તને કદાચ, પણ યોગ્ય પરિસ્થિતિ ઊભી કરવા દે ને. એ સ્વામીજી કે આઈ ડોન્ટ થિંક સો, સ્વામીજી મને ક્રોધ નથી આવ્યો, તો કે હું માનતો નથી કે તને ક્રોધ નથી આવ્યો. સ્વામીજી સાચું કહું છું, બટ આઈ ડોન્ટ થિંક સો, જરાક ધીમું સ્વામીજી બોલ્યા, હું માનતો નથી કે તને ક્રોધ ન આવે. સ્વામીજી અવાજ થઈ ગયો મોટો. એટલા માટે અહીંયા શંકરાચાર્ય માટે મરણ સીમા કર્ણમ, મરણ સુધી ની સીમા છે કે એવું માની ન લેવું, પણ સતત સભાન રહીને આ આવેગને ખાળવાની બહુ જ આવશ્યકતા છે. એટલે અને કેવી રીતે ખાળવાયની પણ આપણે વિચાર કરશું. ખાલી આવેગ આવે છે, એક આવેગ એટલે કામનો આવેગ હોય તો આપણામાં કયા પ્રકારના ચિહ્નો દેખાય છે એની વિસ્તારથી શંકરાચાર્ય મહારાજે વાત કરી છે.
કામનો વેગ એક વાંચીએ પછી બીજાનો જોઈશું. તો કે છે કામ ઉત્પન્ન થયું એ કેવી રીતે ખબર પડશે કે ખબર પડે તો કે છે ઇન્દ્રિય ગોચર પ્રાપ્ત ઇષ્ટ વિષયે શ્રૂયમાણે સ્મર્યમાણે વા અનુભૂતે સુખ હેતો યા ગર્ધી તૃષ્ણા સ કામ. કોઈ આ વસ્તુ ઇષ્ટ છે એ ઇષ્ટ વસ્તુની ઇન્દ્રિય ગોચર પ્રાપ્ત ઇષ્ટ વસ્તુ મારી સામે કોઈ વસ્તુ પડી છે એને તરત મને કે મારી ઇષ્ટ છે એ વિષયને ખાલી સાંભળવા માત્રથી એને વિચાર માત્રથી એને અનુભવ માત્ર એટલે ખરેખર એની પણ વાત કરશું રતિ પ્રીતિ અને તૃષ્ટિની વાત કરે છે. અનુભવ અનુભૂતે સુખ હેતુ આ મને સુખનો હેતુ છે એના લીધે શું થાય છે તો કે છે કે રોમાંચ એકદમ શરીરમાં રોમાંચ થાય પછી રુષ્ટ નેત્ર આંખ પોઈ થઈ જાય પછી આ વદન મને આપણે નેત્ર વદન આદિ લિંગ એટલે મોઢું ખુલ્લું થઈ જાય. કામ એટલે શું એકદમ આમ આપણે શરીરમાં રોમાંચ થાય આંખ પોળી થઈ જાય અને મોઢું એકદમ આમ કે ખુલ્લું જ રહી જાય એ લક્ષણ બતાવે છે કે આ કામ છે. પછી ક્રોધના પણ લક્ષણ બતાવે છે અને પછી એને કેવી રીતે ખાળવો મહત્ત્વની વસ્તુ એ છે. પહેલાં મને સમજવાની જરૂર છે કે મારા શરીરમાં થતા પરિવર્તન એ આ કામ અને ક્રોધનું લિંગ છે અને એ લિંગને કેવી રીતે ખાળીએ તો એ જ ખરેખર બીજું કંઈ ખાળવાની જ જરૂર છે. એનાથી ઉપર ઉઠી જાઓ તો એ તો આત્મજ્ઞાની થઈ ગયો જ્ઞાનીને ન થાય. પણ આપણા સામાન્ય લોકો માટે પણ ભગવાન કહે છે કે આ વસ્તુ તારે જો શ્રેય માર્ગી હોય તો તારે સમજવાની જરૂર છે સાવધાનીથી. આ વેગને વેગ તો છે જ એટલા માટે એને ખાળવા માટે તારે શું કરવું જોઈએ તો જ તું સુખી છું તો જ તું આપણે યોગી છે. એટલે બહુ સરસ પ્રશંસા કરી થોડાક વિસ્તાર આપણે કાલે આગળ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.